ફાગણ માસની શરૂઆત થતા કેસુડાના ફૂલો ખીલી ઉઠે છે અને ઝાડ પર લાલ અને નારંગીનું એક અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ફાગણ માસની શરૂઆત થતા કેસુડાના ફૂલો ખીલી ઉઠે છે. અગાઉના સમયમાં વૃદ્ધાઓ હોળી ધૂળેટીના તહેવારો આ કેસુડાના ફૂલોથી ઉજવતા હતા અને આ કેસુડાનું પાણી શરીર માટે હાનિકારક પણ ન હતું, પરંતુ આજના જમાનામાં રંગબેરંગી કેમિકલવાળા રંગો નીકળે છે જે શરીર માટે હાનિકારક અને શરીરને નુકસાન પહોંચાડતું હોય તેવું જાણવા મળે છે. કેસુડાના લાલ અને નારંગી રંગનું ફ્લાવરિંગ આવેલું છે. કેસુડો અસુવિધ્યમાં ગળવાથી, વર્ષમાં એકવાર સ્નાન કરવાથી ચામડીના રોગ થતા અટકાય છે. કેસુડામાંથી જે ગુંદર નીકળે છે તે ટેનિક અને ગેલિક નામના એસિડ હોય છે અને એ ટેનિક અને ગેલિક નામના એસિડમાંથી દોરાના રેશા બને છે અને આ કેસુડાના ઝાડ સૂખા પાનખરવાળા જંગલોમાં વધારે જોવા મળે છે. ફાગણ માસની શરૂઆત થતાં કેસુડાના ફૂલો ખીલી ઉઠે છે અને ફાગણ માસમાં હોળીના તહેવાર હોવાથી કેસુડાનું મહત્વ પણ વધારે ગણી શકાય છે. અને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં કેદારનાથ, વિરમપુરથી અંબાજી બાજુના જંગલમાં વધારે જોવા મળે છે અને કુદરતી સૌંદર્ય ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. કેસુડો એટલે કે ફાગણ ઋતુની શરૂઆત. ફાગણ મહિનાના અંદર પૂનમના દિવસે હોળી હોય અને એના બીજો દિવસ ધૂળેટી હોય છે અને ધૂળેટીના દિવસે આપણે કેસુડાના પુષ્પોથી નાહતા હોય છે. આમ તો આપણે લોકો વ્યવહારના અંદર ખાલી કેસુડા કેસરી કલરનો જ ઉપયોગ કરતા હોય છે, પણ એના અંદર આયુર્વેદિકના અંદર ઘણા બધા ગુણો છે અને કેસુડાના પુષ્પના રસથી નાવાથી શરીરની ઉપર ચોમડીમાં કોઈ પણ જાતના વાયરલ કે ઇન્ફેક્ટિવ રોગ હોય છે એ દૂર થાય છે. એના સિવાય કેસુડાનો સફેદ કલર હોય છે, એ સફેદ કલરના વૃક્ષો તો અલભ્ય છે. આપણે અરવલ્લીની ગિરિમાળામાં 2-3 જગ્યાએ કેસુડાના સફેદ વૃક્ષો છે જેનો ઉપયોગ જે આધ્યાત્મિક જગતને જાણનારા છે, જ્ઞાનીઓ એ કરે છે અને એનાથી બહુ બધી દિવ્ય પ્રાપ્તિઓ પણ થાય છે. અને એના સિવાય કાઠિયાવાડના અંદર ગિરનારની તળેટીમાં પણ સફેદ વૃક્ષો આવેલા છે, પણ આપણો જે અરવલ્લી ગિરિમાળા છે ને કેદારનાથ જાસરની તળેટીમાં તો કેસુડો કેસરી કલરનો જ હોય છે અને એનાથી આપણી આદિજાતિ મહિલાઓ એના પત્તાનો ઉપયોગ કરી અને પતરાળા પણ બનાવતા હોય છે. અને કેસુડાના પત્તા અને ફૂલ જ્યારે ખરી જાય ત્યારે એના અંદર પાપડી બસતી હોય છે અને એના અંદરથી બીજ હોય છે અને બીજના પણ આયુર્વેદિક ગુણો આયુર્વેદ શાસ્ત્રમાં બહુ બધા ઘણા વર્ણવેલા છે.